देवभूमि द्वारकाना प्रिय नागरिकों, हूँ डॉक्टर नरेंद्र कुमार मीना, कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट देवभूमि द्वारका। अपनी जो कोरोना महामारी ने संदर्भे आज की परिस्थिति है, एट आज त्रण मई में अपने त्या त्रण कोरोना ना पॉजिटिव केसेस है। अपने त्या बे बेट द्वारका अने एक केस सलाया में मळेलू है। ये तमाम लोग अजमेर थी, राजस्थान अजमेर खाते थी ट्रेवल परमिशन लईने अहीं आव्या हता। अपना बेट द्वारका मूल निवासी है अने एक माणस जे छे एक बेन सलायाना निवासी छे। एटले ए बे विस्तारना आपणे बेट द्वारका अने सलाया विस्तारने कंटेनमेंट जोन जाहेर करेला छे। ए बन्ने विस्तार सिवाय तमाम जिल्लामां आपणे कालनी तारीखथी एटले 4 मई थी आपणे जे भारत सरकारे जे आपणने एक्जेम्पशन आप्या छे, अमुक ए तमाम एक्जेम्पशन साथे आपणे कालेथी काम शुरू कर्युं छे। एमां अमे जाहेरनामुं बहार पाड्युं छे, तो ए आप तमामने मळी जशे। आमां जे अगत्यनी बाबतो छे कि अमुक बाबतो भारत सरकारे पेरा 4 માં रिस्ट्रिक्ट करी छे कि जेमां कोईपण जग्या मंजूरी मळवापात्र नथी। आमां अमुक बाबतो छे कि जेम अत्यारे पण धारा 144 अमलमां छे, एटले 4 થી વધારે લોકો કોઈપણ જગ્યાએ ભેગા નહીં થાય। કોઈપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, સામાજિક, ધાર્મિક મેળાવડા, પ્રસંગ વગર મંજૂરી આયોજન નહીં કરી શકાય। પછી જે તબીબી સેવાઓ છે, એર એમ્બ્યુલન્સ છે, એને જે મંજૂરી સાથેનું છે એ ચાલુ રહેવાનું છે મેડિકલ સર્વિસીસ સિવાય। પછી તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાન, કોચિંગ વગેરે બંધ રહેશે, પરંતુ જે ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ છે એ ચાલુ રાખી શકાશે। જે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ રાખી છે એમાં જે તમામ વપરાતી વસ્તુઓ છે, જે સરકારી અધિકારીઓ, પોલીસ, હાઉસિંગ, હેલ્થકેરના વર્કર્સ, પ્રવાસીઓ એ લોકો માટે જે હોટલ વગેરે છે એ ચાલુ છે, એના સિવાય બીજા તમામ હોટલો અને રેસ્ટોરન્ટ બંધ રહેશે। તમામ જે સિનેમા મોલ, શોપિંગ મોલ, જિમ્નેઝિયમ, સ્પોર્ટ્સ સંકુલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, સભાખંડ, આવા તમામ જગ્યાઓ બંધ રહેશે। તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ કે અન્ય સંમેલનો બંધ રહેશે। તમામ પ્રકારના જે ધાર્મિક સ્થળો છે જે પબ્લિક માટે બંધ રહેશે, જે પ્રમાણે આપણે 3 મહિના સુધીમાં ચાલુ હતું આ પ્રમાણે જે સિસ્ટમ હતું આ પ્રમાણે બંધ રહેવાના છે। જે દારૂ, પાન, ગુટકા, તમાકુ, વીડી, સિગરેટ વગેરેનું જથ્થાબંધ અથવા છૂટક વેચાણ કરતી દુકાનો, ગલ્લાના જે એકમો છે એ સંપૂર્ણપણે બંધ રહેશે। આપણા જિલ્લામાં આપણે હેર કટિંગ સલૂન છે, વાળંદની દુકાનો છે અને ઇસ્પા છે એ પણ પ્રતિબંધિત કેટેગરીમાં છે। તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, લારીઓ, ભોજનાલય, તમામ ખાનગી સ્થળો જ્યાં મોટી સંખ્યામાં ભીડ થતી હોય એવા તમામ સ્થળો બંધ રહેવાના છે। આપણા વિસ્તારમાં જે પ્રમાણે કીધું કે 2 એરિયા કન્ટેનમેન્ટ ઝોન લીધા છે, બેટ દ્વારકા અને સલાયા, તો એ તમામ બાબતો એ બંને વિસ્તાર સિવાય એરિયા માટે લાગુ પડશે। કન્ટેનમેન્ટ ઝોન માટે બીજી બાબતો છે કે ત્યાં અમે આ ઝોનને સીલ કરીને ત્યાં બધું જે જમવાનું છે, એક બીજી ફેસિલિટી છે, અગત્યની સુવિધાઓ એમને અમે પૂરી પાડીશું। આમાં અગત્યની અમુક બાબતો છે કે અત્યારે ભારત સરકાર તરફથી સવારે સાંજે 7 વાગ્યાથી અને સવારે 7 વાગ્યા સુધીનો જે ટાઈમ છે આ ટાઈમમાં સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવેલું છે કે આરોગ્ય અને ઇમરજન્સી સર્વિસીસ સિવાય કોઈપણ માણસે આ સમયગાળા દરમિયાન ઘરેથી બહાર નથી નીકળવું, સાંજના 7 કલાકથી સવારના 7 કલાક સુધી। આપણે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે મેડિકલ આરોગ્ય સેવા છે એ 24/7 ચાલુ રાખી છે, અને બીજી જે દૂધ છે, દૂધની ડેરીઓ, શાકભાજી, ફળફળાદીની દુકાનો એનો સમય સવારના 7થી સાંજના 7 સુધીનો રાખ્યો છે। જે દ્વારકા જિલ્લામાં દુકાનો છે, ખાનગી ઓફિસ અને ખાનગી સંસ્થાઓ એ તમામનો ટાઈમ 7 થી 2 વાગ્યા વચ્ચેનો રાખ્યો છે, એટલે જે એસેન્શિયલ સર્વિસીસ છે અને દૂધ, દૂધની ડેરી, ફળ, સબ્જી છે એમનો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી રાખ્યો છે। બાકી બીજી બધી જે દુકાનોને મંજૂરી આપી છે એમાં જે મંજૂરી મળે છે એના પ્રમાણે જે પ્રતિબંધિત કેટેગરીમાં નથી એ તમામનો ટાઈમ 7 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રહેશે। પછી જે 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે અથવા બીમાર વ્યક્તિ છે, સગર્ભા સ્ત્રીઓ છે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, આવશ્યક જરૂરિયાત મેળવતા વ્યક્તિ છે અથવા તબીબી કારણો સિવાય એ બધા કેટેગરીઝને ઘરેથી બહાર નીકળવાનું રહેશે નહીં। 2 વિસ્તાર છે એના સિવાય જે બધી કેટેગરીઝની થઈ એ હું ફરીથી રિપીટ કરું છું કે આપણા જિલ્લામાં જે 2 કન્ટેનમેન્ટ એરિયા છે એના સિવાય બીજા બધા વિસ્તારમાં આ બાબતો લાગુ પડશે। એ તમામ બાબતો જે સરકારી ફરજ ઉપર છે એમને કોઈપણ રીતે લાગુ પડશે નહીં, આ લોકો માટે એક્ઝેમ્પશન રહેશે। તો હું આપ તમામને અપીલ કરું છું કે આપણે જે દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા અને સલાયા સિવાય બીજા કોઈ વિસ્તારમાં કોઈપણ કેસ નથી। એ 2 વિસ્તારમાં જે કેસીસ આવ્યા છે એની ટ્રેવલ હિસ્ટ્રી આપણને ખબર છે, એટલે એના જે કોન્ટેક્ટ ટ્રેસિંગ છે એ 2 દિવસ પહેલાં જ આવ્યા છે, એટલે તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને એના સેમ્પલ આપણે લીધા છે, તો 30 જેટલા સેમ્પલ બીજા લોકોને લીધા, તો આમાંથી કોઈ કેસ પોઝિટિવ નથી આવ્યો।
तो फकत जे 10 लोकोनी ट्रेवल हिस्ट्री छे ए तमाम लोकोने आपणे सेम्पल लीधा, आ 10 माथी 3 लोको पॉजिटिव आव्या छे, एटले आपणे बीजो चिंतानो कोई कारण नथी। तो जिल्लाना बीजा विस्तार छे ए सुरक्षित छे, तेम छतां आपणे जे सरकारनी इन्फॉर्मेशन छे, सरकार तरफथी आदेश छे कि जे 4 थी वधारे लोको कोई पण जग्या भेगा नहीं थाय, दुकानों पर पण जे प्रसंग जवानुं थाय खरीदारी करवा माटे तो सोशल डिस्टन्सिंगनुं अचूक पालन करवानुं रहे। जे सोशल डिस्टन्सिंगनुं पालन नहीं करशे तो जे एपेडेमिक एक्ट अथवा जे आईपीसी 188 छे एना मुजब कार्यवाही थशे। तो हूँ उम्मीद राखू छूँ कि आप तमाम जे गाइडलाइन बहार पाड़ी छे आने प्रमाणे फॉलो करशो, अने ए गाइडलाइन 17 मई सुधी लागू रहेशे, पछी एना पछी भारत सरकारनी सूचना प्रमाणे जे बीजा सुधारा थशे ए अमलमां आवशे। तो आप तमाम लोको जे सोशल डिस्टन्सिंग छे एनो पालन करशो, अने पोतानी फेमिली अने अपना जिल्लाने सुरक्षित राखशो, एवी मारी अपेक्षा छे। थैंक यू।